વેલકમ બેક. શું માણસના કાનમાં કોઈ જીવાત કે જીવડું રહી શકે? આ વાત થોડી આશ્ચર્યજનક લાગશે, પરંતુ આજે અમે આપને એક એવી બાળકીને બતાવવા જઈ રહ્યા છીએ જે 12 વર્ષની બાળકીના કાનમાંથી છેલ્લા 8 મહિનાથી મકોડા બહાર આવી રહ્યા છે. આખરે કેમ અને શા માટે, જોઈએ અહેવાલમાં. ઉત્તર ગુજરાતના ડીસા ખાતે રહેતી 13 વર્ષીય શ્રેયા દરજી નામની આ બાળકીને છેલ્લા 8 માસથી તેના જમણા કાનમાંથી એક પછી એક મકોડા બહાર આવી રહ્યા છે. જો કે શરૂઆતમાં આ બાળકીના કાનમાંથી મકોડો જીવિત બહાર આવતા તેના પરિવારે તેના કાનમાંથી મકોડાને બહાર કાઢ્યો હતો અને પરિવારના મનમાં પણ એવું હતું કે આ માત્ર એક જ મકોડો હશે. પરંતુ બાળકીના કાનમાંથી એક પછી એક મકોડા બહાર આવવાની હારમાળા જોવા મળી. બાળકી અમદાવાદમાં સારવાર માટે આવી ત્યારે તમામ ડોક્ટર્સે બાળકીની શારીરિક તપાસ કરી અને મકોડા શરીરમાં તો જન્મ નથી લઈ રહ્યા ને, કે પછી શરીરના અન્ય કોઈ ભાગમાંથી મકોડા શરીરમાં પ્રવેશ કરીને કાનમાંથી બહાર તો નથી નીકળતા ને. આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે ડોક્ટરે બાળકીનો MRI, સીટી સ્કેન સહિત એક્સરે કરાવ્યા, પરંતુ શરીરમાં કોઈ પણ જગ્યાએ મકોડાનો નામો નિશાન જોવા મળ્યો નથી. તો પછી મકોડા કાનમાંથી કેમ બહાર આવી રહ્યા છે એ પ્રશ્ન ડોક્ટરને સતાવી રહ્યો છે. કાનની રચના જોઈ, કાનનો બહારનો ભાગ, પડદાનો ભાગ, એમને કાનનો સીટી સ્કેન, MRI કરેલો છે, એ રચના જોતા તો કશું દેખાતું નથી અને એટલે ખ્યાલ નથી આવતો ક્યાંથી આવે. એવું બની શકે કે બહારથી હરોજ અંદર ગયું હોય, પણ એમની જે હિસ્ટ્રી એમને મને કહ્યું છે, બાળકી જમીન પર નથી સૂતી, આજુબાજુ ઝાડ પાન નથી, ક્યાં એવો પવન નથી આવતો, અને હરોજ કેવી રીતે ચાર જઈ શકે. અને એમની કમ્પ્લેન પ્રમાણે જ્યારે જ્યારે એમણે ડૉક્ટરને બતાવ્યું છે ત્યારે અંદરથી મકોડા નીકળ્યા જ છે. આજે પણ એનું વિડીયોગ્રાફિંગ આપણે કરેલી છે જેમાં જોઈએ છે. એક આશ્ચર્યની વાત છે અને એટલે આ એક યુનિક કેસ લાગે છે. મારા કાનમાંથી 8 મહિનાથી મકોડા નીકળે છે અને મને દુખાવો કંઈ થતો નથી. આપને ક્યારેક જાણ થઈ કે મકોડો નીકળ્યો છે? કેવી રીતે આપણને ખબર પડી? આખી શું હતી ઘટના એ મને ખબર ના પડે, પણ અહીંયા આવે ને કાનમાં એટલે મને ખબર પડે કે મકોડો, એટલે મારા મમ્મીને કહું એટલે મને કાઢી આપે. અત્યાર સુધી કેટલા મકોડા નીકળ્યા હશે? 500થી વધારે. એને પ્રથમવાર એક જ મકોડો નીકળ્યો, પછી બીજા દિવસે 2-3 નીકળ્યા, એટલે પછી ત્યાં ડીસામાં ENT સર્જન કરીને એમને અમે બતાવ્યું તો એ લોકોએ દવા આપી 2 દિવસની, પણ કોઈ જ ફરક પડ્યો નહીં. તો પછી એ લોકોએ આગળ જવાનું કીધું, તો અમે પાટણના જે ENT સર્જન કહેવાય ને એમની દવા ચાલુ રાખી છેલ્લા 2 મહિના સુધી, પણ આ સિલસિલો સતંતર ચાલુ જ રહ્યો. પછી એ લોકોએ હાથ ધર કર્યા ડૉક્ટરોએ કે હવે તમે આ બેબીને અમદાવાદ લઈ જાઓ. પછી અમે અમદાવાદ પ્રથમ અહીંયા અજયભાઈ શાહ છે ENT સર્જન, એમને બતાવ્યું. એમને બી 3 વખત અમને બોલાયા અને રેકોર્ડિંગ કર્યું અને મકોડા કાઢ્યા જીવતા અને મરેલા. જો કે GSTV ની ટીમે બાળકી સાથે વાત કરી તો બાળકીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં એક દિવસમાં 4-10 મકોડા બહાર આવતા હતા અને છેલ્લા 8 માસમાં તો 500થી પણ વધારે મકોડા બહાર આવ્યા છે, પરંતુ આ જ દિન સુધી મકોડાએ કાનમાં રહેલા પડદાને નુકસાન નથી પહોંચાડ્યું. કેમેરામેન નીતિન બગડા સાથે મલ્હાર વોરા, GSTV અમદાવાદ.